सब्सक्राइब करो आ चैनल ने। અરે 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 શું છે આ બધું? બોલો ભાઈ, કેમ આવું પડ્યું? વીજળી સાહેબ, વીજળી લેવા માટે આવ્યા છે. વીજળી? ના ભાઈ, અહીં તો કોઈ વીજળી નથી. સાહેબ મજાક કરો છો? હા તો આ 2 કિલો બટાટા થોડી છે કામ આપી દઉં? જુઓ ભાઈ, આ રીતે ના મળે વીજળી. આજુબાજુના ગામડામાં તો આવે છે વીજળી, અમારા જ ગામમાં કેમ નથી આવતી? જુઓ ભાઈ, ગામના સરપંચ, તાલુકા પંચાયતના સરપંચ, એમએલએ, આ બધા ઉપરથી પ્રેશર કરે છે એટલે આપવી પડે છે વીજળી. અને અમે 6 કલાકની જગ્યાએ 3 જ કલાક આપીએ છીએ. જુઓ સાહેબ, એ બધું અમે લોકો ના જાણીએ. અહીંયા અમારી ખેતી, અમારો પાક ખરાબ થાય છે. આજે અમે લોકો અહીંયા ગાથી વીજળી લીધા વગર જવાના નથી. જુઓ ભાઈ, હું તો ચિઠ્ઠીનો ચાકર છું, અમને તો ઉપરથી કે પ્રમાણે મારે કરવું પડે છે. તમારા લોકોને વીજળી જો જોઈતી હોય તો તમારા ગામના સરપંચને કહો, અને સરપંચ ગ્રામ પંચાયત થકી પ્રેશર કરાવશે તો આપીશું વીજળી. બરાબર? જાઓ, ચાલો 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 જલ્દી. બેસ વિઠ્ઠલ, બોલ શું કામ પડ્યું? સરપંચ સાહેબ, ગામમાં વીજળી ના હોવાથી ખેડૂતોનો પાક બગડી જાય છે. તમે કહેશો તો વીજ અધિકારીઓ 2-3 કલાક માટે વીજળી આપશે? અરે વાહ, તું તો ગામનો મુખી બની ગયો. મને ખબર પડી કે તું ટોળું લઈને જીઈબીની ઓફિસે ગયો હતો વીજળી લેવા માટે. મળી વીજળી? મળી? શું કહ્યું ઓફિસરે? કે સરપંચની પાસે જાઓ. તો જતા પહેલા મને પૂછવા આવેલો? હવે તો અહીંયાથી જા, મને બહુ બધા કામ છે. મારે જે કરવું હશે ને એ હું કરી, તું મને ના સમજાવીશ. પણ સરપંચ સાહેબ, હું તો સારા કામ માટે ગયો હતો ને. કામ સારું જ હતું, પણ રીત ખોટી હતી. હવે તું અહીંયાથી જા. પણ સરપંચ સાહેબ. પણ અને પણ, નીકળ અહીંયાથી. મધુરો દારૂડો મહેકે છે, ફૂલી રાજુડી ને પીનો ટૂંકો પડ્યો રે. મધુરો દારૂડો મહેકે છે, બાયો રે ગોપુ ને ખાંડ્યો રે. મધુરો દારૂડો મહેકે છે. શાંતિથી ભાઈ, શાંતિથી. આ બોટલ ક્યાંય નથી જવાની. હળવે હળવે. અરે આટલો ગુસ્સામાં કેમ છે? સરપંચ, તારું કામ કર, મને નો શીખવાડીશ. અરે સાલાને જીબીમાં એક કાગળ લખીને મોકલવાનું કીધું તો મને હંભળાવે છે કે મને પૂછીને ગયો તો. એક તો લોકોનું ભલું કરો, ને મને હંભળાવે છે કે લોકોનો લીડર બનવા હાલ્યો છે. અરે કઈ વાતનું કમન છે આટલું? ખુરશીનું, સરપંચની ખુરશીનું. ચૂંટણી ક્યારે છે? કેમ આ
લોકોનું ભલું કરવું હશે ને તો સત્તાએ જોઈ છે. પછી જે બી હું ગમે ખાતામાં કાગળ લખીને મોકલીશું. બરાબર લખ, બરાબર. હા હા, ની તો બરાબર કર. હા હા, હું કરું. હા હા, પર લખ. હા ઉપર પર લખ. તું કર. ઓહો, નમસ્તે બાપુજી. આવજો બાપુજી, અંદર ઘર નાખશે અમે. હા હા, બરાબર લખ, બરાબર. પાનું લે, હરકો જોડ. લા જો પાનું લે, ઉપર 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 જોડ. કંડોરણાની આ વખતની સરપંચની ચૂંટણીમાં શ્રી વિઠ્ઠલભાઈ 1586 મત મળ્યા છે અને શ્રી શૈલેષભાઈ ડોંગા 2071 મતથી વિજયી બન્યા છે. ઉઠી ગયા સરપંચ સાહેબ? આઈ ગયું ગામનું ભલું. અને ગમે તેટલું કહીએ ને તો ભેંસ આગળ ભાગવત. મને નહીં, મને નહીં, આને ચા આપો. આપો એટલે એની આંખો ખુલે. લે ચા. જો ભાઈ સાંભળ, આજથી દુકાન ઉપર બેસવાનું ચાલુ. આટલી જ મહેનત જો દુકાન પાછળ કરી હોત ને તો આપણી પાસે એક દુકાન છે ને એની બે દુકાન થઈ ગઈ હોત, સમજો? બેટા, બાપુજી તો બોલ્યા કરે. તું શાંતિથી ચા પી લે, હું તારા માટે નાસ્તો બનાવી લાવું. હા ઓકને ભાઈ, કેટલું ખાવાનું હોય પછી? તેણિયા જાડિયો થઈ જાય, જાડિયો. ક્યાં ભાઈ, એક એક કામ કરી આપશો? ગામમાં એક સ્કૂલ અથવા એક નાનો એવો ક્લાસ જેવું કંઈક ખોલી આપશો. છોકરાઓને 30 કિલોમીટર દૂર જવું પડે છે. તો મને શું કામ કહો છો? જઈને કહો સરપંચને, ગામના ઉદ્ધાર માટે ફાળો મળે છે ને કહો જઈને એને જ. એમે મત તો તમે સરપંચને જ આપ્યો હતો. કોણે શીખવાડ્યું એવું કે મત સરપંચને પડે અને કામ હું કરું? હા, તમને કોણે કહ્યું કે અમે મત તમને નથી આપ્યો? અડધા ગામે તમને જ મત આપ્યો છે. તમે હારી ગયા એનો મતલબ એ નથી કે અમે તમને મત નથી આપ્યો. મત ઓછા પડ્યા એ બની શકે. અને વિઠ્ઠલભાઈ, રહી વાત સરપંચની, તો છેલ્લા 15 વર્ષથી એ જ કામ કરે છે. ભલે ઓછું પણ કામ તો કરે છે. એણે તમારા કરતાં વધારે દિવાળી જોઈ છે. 6 મહિના મહેનત કરવાથી કે નાના નાના કામો કરવાથી તમે સરપંચ નહીં બની શકો. વીજળી લેવા ગયા હતા ને, મળી વીજળી? 1 કલાકથી પણ વધારે આપણા ગામમાં આવી વીજળી? વિઠ્ઠલભાઈ, ભલું જ કરવું હોય ને તો એ કરો જે સરપંચ નથી કરી શકે એમ. 6 કલાકનો કોટો છે ને, 6 કલાક તો આપણા ગામમાં વીજળી લઈ આવો. તું આજે ફરી આવી ગયો કેમ? આજે ટોળું નથી લાવ્યો? હે, 4 ફૂલ ને 1 હાફ. આજે હું તને 2 વિકલ્પ આપું છું. પહેલો વિકલ્પ, તમે રોજ 6 કલાક ચૂપચાપ વીજળી આપશો. અચ્છા, અને બીજો ઓપ્શન શું છે? તમે માર ખાઈને વીજળી આપશો. તારું મગજ ફરી ગયું છે? તારામાં અક્કલ જેવું કઈ છે કે નહીં? તું નહીં સુધરે. આજે તો હું તને બરાબરનો પાઠ ભણાવીશ. તું ભૂલ કરીશ એ મને ખબર હતી, પણ આટલી જલ્દી ભૂલ કરીશ એ નહોતી ખબર. હવે તને ખ્યાલ આવશે
કે અમારા કામની વચ્ચે પડવાનું પરિણામ શું આવે છે. મેં તને કીધું તું ને કે મારી યાર ફેટે ના ચડતો. આવો હંસરાજભાઈ આવો, આવી ગયા સમાજ સેવી દીકરાને છોડાવવા માટે. આજે તો હું એને લાંબો કરી દઈશ. એણે એક સરકારી ઓફિસર ઉપર હાથ ઉપાડ્યો છે, એ પણ ઓન ડ્યુટી. આજે અહીંયાથી નહીં છૂટે, એને કોર્ટમાંથી છોડાવવો પડશે. એ લખ કલમ 186 290 307, જાનથી મારી નાખવાની કોશિશ. 5 વર્ષ સુધી જોઉં છું કેવી રીતે બહાર આવે છે. અભિનંદન, કાયદાની અંદર કે કાયદાની બહાર, એક દિવસ હું તને જોઈશ. આ માખીઓ બહુ નડે છે યાર. જય શ્રી કૃષ્ણ. એ ભાઈ, કઈ બાજુ, ક્યાં જાય છે? ચાલ ચૂપચાપ છકડામાં બેસ. હજી વધારે નામ રોશન થાય આપણા પરિવારનું એવું કોઈ જ કામ કરવાનું નથી. તને પહેલેથી જ કહ્યું હતું ને કે તારે દુકાને બેસવાનું છે. ચલ છકડામાં બેસ. બાપુજી, હવે ઘેર આવીશ તો વીજળી લઈને. ચાલ જવા દે. તને માર્યો, હું જેલ ગયો, મારી પર કેસ થયો, વધારેમાં વધારે મને 2 વર્ષની સજા થાત, પણ 2 જ દિવસમાં હું જામીન ઉપર બહાર. કેસ ચાલ્યા કરશે 10-20 વર્ષ. હવે તું કામ કરવાની ના પાડીશ તો હું તને ફરી મારીશ. ફરી પોલીસ સ્ટેશન, ફરી કેસ. સજા વખતે વધશે કદાચ 1-2 વર્ષ, અને 10,000ના જામીન ઉપર હું પાછો બહાર આવીશ. સાંભળ સાંભળ, વીજળી તારે તારા ઘરની, તારા ડ્રોવરની કે તારા ખિસ્સામાંથી કાઢીને આપવાની નથી. જે કામ કરવાનો તમને લોકોને પગાર મળે છે એ જ કામ તારે કરવાનું છે. તું વીજળી આપી દઈશ તો તને કોઈ ફેર નહીં પડે, પણ જો તે વીજળી ના આપી તો તને બહુ ફેર પડી જશે. વિચારી લે. હવે હું અહીંયા આગળ નહીં આવું. મારો ફોન આવશે, ફોન આવ્યાની 30 સેકન્ડની અંદર મારું કામ થઈ જવું જોઈએ. અને સાંભળ, શાંતિથી રહેવું હોય તો કેસ પાછો લઈ લેજે. શ્રી કૃષ્ણ.